હેલો મિત્રો, હું છું ધર્મેશ કંધારિયા અને દીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ વડે સંચાલિત તમારી અને આપણી બંનેની યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાનક્રાંતિમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, હમણાં આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10, અને ધોરણ 10નો ગણિત વિષયનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. અને આજના આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 1.1ના દાખલાઓની, અને એની અંદર આપણે દાખલા નંબર 5ની ચર્ચા કરીશું કે જે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 6 ઉપર આપવામાં આવ્યો છે. મિત્રો, આ દાખલો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અહીંયા આગળ આ દાખલાની અંદર બી બરાબર 3 ધાડી દીધા છે. દરેકે દરેક ચોપડીમાં, દરેક પ્રકારના વિડીયોમાં તમને બી બરાબર 3 ધાડી દીધા, પણ તો બી બરાબર 3 કેમ ધારવાના, એ મહત્વની ચર્ચા આપણે આજના આ વિડીયોમાં કરીશું. મિત્રો, આ વિડીયો જે છે તે આપણો આ 6th વિડીયો છે, અને સ્વાધ્યાય 1.1નો આ અંતિમ વિડીયો રહેશે, કે જેથી તમારું સ્વાધ્યાય 1.1 પૂરું થઈ જશે મારી સાથે. ચાલો આગળ જઈશું. મિત્રો, જો તમને અમારું કામ પસંદ પડતું હોય તો પ્લીઝ તેને લાઈક કરો, શેર કરો, અને હજી સુધી તમારી યુટ્યુબ ચેનલ છે મિત્રો તો તેને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી લો. ચાલો હવે જોઈશું સ્વાધ્યાય 1.1નો જે આપણો 5મો દાખલો છે તે, કે જે તમારા પેજ નંબર 6 ઉપર આપ્યું છે. યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય વાપરીને, એટલે એક હિંટ મળી ગઈ આપણને કે આપણે શું વાપરવાનું છે, યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. અને યુક્લિડનું પૂર્વ પ્રમેય એટલે એ બરાબર બી ક્યુ પ્લસ આર, આ આપણા મગજમાં ચોંટી જવું જોઈએ. વાપરીને દર્શાવો કે કોઈ પણ ધનપૂર્ણાંક, કોઈ પણ ધનપૂર્ણાંક એટલે કે આપણે ધનપૂર્ણાંક ધારવો પડશે, એનો મતલબ થશે એ. કોઈ પણ ધનપૂર્ણાંકનો ઘન, અહીંયા આગળ એક જગ્યાએ ધન છે અને એક જગ્યાએ ઘન છે, એ ધ્યાન રાખજો. આ ધન છે, આ ઘન છે, નો ઘન 9m, 9m વત્તા 1 અથવા 9m વત્તા 8 સ્વરૂપમાં હોઈ શકે. કયા સ્વરૂપમાં હોઈ શકે? 9m અથવા 9m વત્તા 1 અથવા તો 9m વત્તા 8 સ્વરૂપમાં હોઈ શકે. ઓકે, તો આપણે પહેલી વસ્તુ એ જોઈ લઈએ કે કોઈ પણ ધનપૂર્ણાંક બરાબર શું ધારી લઈએ આપણે, તો કે ભાઈ ધારો કે કોઈક ધનપૂર્ણાંક બરાબર કેટલા લઈ લઈએ, એ લઈ લઈએ. અરે ઓકે, આ થઈ ગયું. અને આપણને યુક્લિડની ભાગ પ્રવૃત્તિ ખબર છે, એ બરાબર બી ક્યુ પ્લસ આર. શું એ બરાબર બી ક્યુ પ્લસ આર થાય છે એ આપણને ખબર છે. તો હવે આપણે ધારવાનું છે કે ભાઈ બી બરાબર, તો અહીંયા આગળ લખીએ, આપણે જરાક સાફ કરી નાખું, મારે તમને સમજાવવું છે વધારે સારી રીતે, માટે હું સમજી લઉં. તો કંટ્રોલ પી, તો યુક્લિડના ભાગ પ્રવિધિના પ્રમેય મુજબ, ભાગ પ્રવિધિ મુજબ બી બરાબર, આપણે અહીંયા આગળ બધી જગ્યાએ 3 લખી દીધા છે, 3 જ આવશે, પણ કેમ આવે એ સમજી લો. હું આ બાજુ સમજાવું છું. અહીંયા આગળ 3m આપ્યા છે, સોરી 9m આપ્યા છે. બીજી રકમ શું આપી છે? 9m વત્તા 1 આપી છે. ત્રીજી રકમ શું આપી છે આપણને? 9m વત્તા 8 સ્વરૂપ આપ્યું છે. અને આગળ એક સરસ મજાનો આંકડો શબ્દ મૂકી દીધો છે. શું લખી દીધું છે? તો કે ભાઈ આપણને આપ્યું છે ઘન. આ સમજી લેજો, અને બોર્ડની પરીક્ષાના દાખલામાં સમજીને કરશો તો આવડશે, નહીતર નહીં આવડે. હવે મને જે આપ્યું છે, આપણી પાસે એક ફોર્મ છે, કયું? તો એ બરાબર બી ક્યુ વત્તા આર. ઓકે, આ આપણી પાસે વસ્તુ હોય, બરાબર છે. તો અહીંયા આગળ આર વિશે તમે કંઈક વસ્તુ જાણો છો? તો આર જે છે એ શું હોય? હંમેશા 0 કરતા મોટો હોય અથવા તો 0 જેટલો હોય, પરંતુ તે કોનાથી નાનો હોય? પરંતુ તે હંમેશા બીથી નાનો હોય. આ વસ્તુને યાદ રાખી લેજો, આર બી કરતા કેવો હોય? નાનો હોય. તો આપણે આ જે ફોર્મ છે તે મુજબ અહીંયા લખું છું બી ક્યુ પ્લસ આર. તો બીની કિંમત આપણી પાસે અહીંયા આગળ 9 છે, અહીંયા આગળ બીની કિંમત 9 છે, અને અહીંયા આગળ પણ બીની કિંમત 9 છે. સામાન્ય રીતે આ જોતા આપણને બીની કિંમત કેવી મળી જાય? 9 મળી શકે એવું આપણે માની લઈ શકીએ. મિત્રો, ખ્યાલ આવે છે? જો બીની કિંમત 9 હોય તો આપણે એનો ઘન કરવા જઈએ તો ઊંધું થઈ જશે, કે કેવી રીતે કરું? તો હવે તમે જુઓ કે મેં કેવી રીતે તમને સમજાવું છું. તે આ જે પાર્ટ છે આર, આર જે છે તે હંમેશા કોના કરતા નાનો હોવો જોઈએ? બી કરતા નાનો હોવો જોઈએ. તો હવે આનો ઘન તમને, આનું કે 8 એ કોનો ઘન છે? તો 8 જે છે તે 2નો ઘન છે. કોનો ઘન છે? 8 જે છે તે 2નો ઘન છે. તો અહીંયા આગળ એક સંખ્યા મળી 2,
એક જે છે તે કોનો ગણ છે? તો એકનો ગણ જે છે એ એક મળે, એટલે આ જે છે તે એકનો ગણ છે. અને અહીંયા આગળ આપણને શૂન્યનો ગણ મળે એટલે કે શૂન્ય. તો 9m વત્તા શૂન્ય, તમે પહેલો જ દાખલો જ્યારે શીખ્યા ને ત્યારે તમે આ વસ્તુ શીખેલા, વત્તા શૂન્ય, વત્તા એક, વત્તા બે, વત્તા ત્રણ. તમારે શોધવાનું હતું કે વાક્ય વિષમ છે કે સમ છે, એ શોધવાનો તમારો પહેલો દાખલો હતો. તો એ મુજબ હવે અહીંયા ગાડી આપણને મળી ગઈ આરની કિંમત કેટલી કેટલી મળી ગઈ. તો આરની કિંમત આપણી પાસે ક્યાં તો શૂન્ય હોઈ શકે, ક્યાં તો એક હોઈ શકે, અથવા તો બે હોઈ શકે. કોની કિંમત? આ જે મળ્યું આપણને એ આરની કિંમત મળી. તો આર જે છે અહીંયા ગાડી, જે એક અને આઠ ને બધા છે તે આરની કિંમત છે. તો આરની કિંમત આપણી પાસે ક્યાં કઈ કઈ હોઈ શકે? ક્યાં તો શૂન્ય, કારણ કે તે શૂન્ય જેટલો અથવા તો શૂન્ય હોઈ શકે, એક હોઈ શકે, બે. પરંતુ તે બીથી નાનો, તો બી કરતા નાનો એટલે બીની કિંમત કેટલી મળી જાય? ઓટોમેટિક ત્રણ. માટે આપણે ધારવો પડે બી બરાબર કેટલા લેવા પડે? ત્રણ. ઓકે મિત્રો, આ ધ્યાન રાખજો શા માટે મેં ત્રણ લીધા. અહીંયા આગળ 9m વત્તા 0 છે, પછી આપણી પાસે છે 9m વત્તા 1 છે, અને પછી 9m વત્તા 2 છે. આ રિયાલિટી છે, 8 એટલે કે 2 નો ઘન. ઓકે, ક્લિયર થાય છે મિત્રો? ઓકે, જો સમજ પડે તો વધારે સારી રીતે તમે આ દાખલાને સમજી શકશો, કારણ કે હું આગળ જતા આને સાફ કરી નાખીશ. હવે દાખલો આપણે ચાલુ કરીએ, અને દાખલો ચાલુ કરતા પહેલા હું રંગ પસંદ કરી લઈશ કે અલગ અલગ કલરમાં લખીએ તો આપણને આઈડિયા. હવે એ બરાબર આપણે કેટલા લઈએ? તો કે ભાઈ એ બરાબર આપણે લેવાના છે કેટલા? તો કે ભાઈ 3q. કેટલા લઈ લઈશું? 3q. શા માટે? બી બરાબર આપણે 3 લઈ લીધા છે, અને આ જે છે તે બી કિંમત છે. અને પછી તમે શૂન્ય લખીને દાખલો ગણો તો પણ તમારા જવાબમાં કોઈ ફરક પડતો નથી, એ ધ્યાન રાખજો. અને ત્યાં આગળ શું આપ્યો છે આપણને? 0, એટલા માટે 0ની કિંમત નથી, એ આપણને સાબિતી મળે છે. ચાલો હવે હું દાખલો લખું છું તે જોઈશું. તો હવે આપણે શું લેવાનું છે? આનો ઘન લેવાનો છે. તો 3q આખાનો ઘન. ઓકે, તો એ બરાબર શું થશે? 3 × 3 × 3, તો 3 × 9 × 27 ક્યુ નો ઘન. પરંતુ મારે કેટલા મેળવવાના છે? તો કે ભાઈ મારે મેળવવાના છે 9m. અહીંયા આગળ જુઓ, મારે મેળવવાની છે સંખ્યા કઈ? 9m ને સાબિત કરવાની છે. જો 9m લાવવા હોય તો હું 3ને કોમન કરી શકું, સોરી 9ને કોમન કરી શકું, કારણ કે આપણે અહીંયા આગળ સાબિત કરવાના છે કેટલા? તો કે ભાઈ 3q લાવવાના છે. તો આપણે કોમન કાઢી લઈએ 9. તો 9 × 27 ક્યુ નો ઘન. જોજો ક્યુ નો ઘન લખું છું. હવે આ જે ભાગ છે તો એ ભાગને માટે શું ધારી લઈએ? આગલા દાખલામાં જોયું તો કે આના માટે m ધારતા. શું ધારતા? m ધારતા. તો આપણને a બરાબર શું મળી ગયો? 9m. તો જો તમારો 9m અહીંયા આગળ સાબિત થઈ ગયો. શું સાબિત થઈ ગયો? 9m. અહીં તમે લખી શકો કે અહીં m બરાબર કેટલા છે? 9q નો ઘન શું છે? કોઈક પૂર્ણાંક છે. શું છે? કોઈક પૂર્ણાંક છે. ખ્યાલ આવે છે મિત્રો? બહુ સરળ છે, પણ એને સમજી લેજો. ચાલો હવે હું આ બાજુની વસ્તુ, રેડ પાર્ટ છે જેમાં તમને સમજાવ્યું હતું, તે સાફ કરી નાખું છું, એટલે કે તમને આઈડિયા રહેશે. બધું સાફ કરી નાખી આપણે ઝડપથી તો ક્લિયર થઈ જાય આપણી સ્ક્રીન. ચાલો, કંઈ બાકી રહી જવું જોઈએ નહીં આ બાજુ. હવે આપણે બીજો ભાગ જોઈએ મિત્રો. આપણે, મેં સાફ કરું છું તો ફરીથી તમને કહી દઉં કે જો તમને અમારું કામ પસંદ પડતું હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી લો તમે અમારી યુટ્યુબ ચેનલને. ઓકે, ચાલો હવે જોઈશું. આપણે પેન લઈ લઈએ Ctrl P, અને પેનનો કલર આપણે બદલી કાઢીશું હવે ફરીથી. ઓકે, તો પેનનો કલર હવે આપણે લઈ લઈએ કયો? તો કે ભાઈ ગ્રીન લઈ લઈએ. શું લઈ લઈએ? હવે આપણે લેવાનું છે શું? તો કે ભાઈ 3q + 1, અહીંયા આગળ વત્તા છે, તો એ બરાબર શું લઈશું? 3q + 1. શું લઈશું? 3q + 1. હવે આને આપણે શેમાં ફેરવવાનું છે? તો એને આપણે ઘન કરવાનું છે. તો આપણને મળશે 3q + 1 આખાનો ઘન. માટે ઘન કરતા, બરાબર છે? આપણે એને ઘન કરીએ તો 3q + 1. તો આ વસ્તુ બને છે, ફરીથી તમે અવયવ જાણતા હોય, a + b આખાનો ઘન. તો આ અવયવને કેવી રીતે કરાય? બહુ જ સરળ તમને આપી દઉં. જ્યારે ઘન આવે ત્યારે પહેલા અને છેલ્લાને તમારે ઘનમાં લઈ લેવાનું, a નો ઘન અને b નો ઘન. પછી તમારે 2 + 5 દેવાના અહીંયા આગળ આવી રીતે. હવે
ઘન છે તો 3AB લખી દેવાનું, પાછું 3AB લખી દેવાનું. શું લખવાનું? 3AB, પછી પહેલા પર વર્ગ અને પછી બીજા પર વર્ગ. ઓકે, આ આપણું સૂત્ર થઈ ગયું. શું યાદ રાખવાનું? પહેલાનો ઘન, બીજાનો ઘન. 3AB 3AB, પહેલા પર વર્ગ, બીજા પર વર્ગ. શું યાદ રાખવાનું? પહેલાનો ઘન, બીજાનો ઘન. 3AB 3AB, પરંતુ એકવાર એ પર વર્ગ, પછી બીજા પર બી પર વર્ગ. અને આ સૂત્રનો આપણે અહીંયા આગળ ઉપયોગ કરવો પડશે. માટે આપણે શું કરી શકીએ? તો 3Q છે એનો ઘન વત્તા 3AB છે તો 3Q મારી પાસે છે એનો વર્ગ લેવો પડશે, પહેલા ઉપર વર્ગ, અને બીજો છે મારી પાસે શું છે, 1 આખો લઈ લીધો, વત્તા ફરીથી 3 અને 3Q અને બી નો વર્ગ, એટલે કે મારી પાસે કોણ છે બીમાં, તો 1નો વર્ગ વત્તા બી નો ઘન, એટલે કે 1નો ઘન. આ આપણું બની જાય. અને તમારે આજ યાદ રાખવાનું છે આ 3નો ઘનનો, પહેલા લઈ લે 3 3 9 9 27 Q નો ઘન. આ બાજુ જોઈશું, આ અહીંયા આગળ વર્ગ છે તો 3 3 9 9 27, તો આ 3નો વર્ગ 3 3 9 9 27 ક્યુ થશે, કારણ કે 1 છે એને ગુણાકાર કરીશું તો 1 જ મળશે, અને સ્ક્વેર ક્યુનો વર્ગ છે સ્ક્વેર. ઓકે, આ બાજુ જોઈશું, અહીંયા આગળ 1નો વર્ગ 1 જ મળશે, આ 1નો વર્ગ 1 જ મળશે, 3 3 9 Q 9 Q. ઓકે, આ બધા ક્યુ છે કારણ કે સારા 9 અને ક્યુ સરખા થઈ જાય છે, વત્તા 1નો ઘન એટલે કે 1, આપણને આ મળી ગયું. હવે મારે જે લાવવાનું છે તે પાછળ 1ને છૂટો રાખવાનો છે, તો હું આ જે 3 વસ્તુ છે એમાંથી કોઈક વસ્તુને કોમન કાઢીશ. તો હું શું કોમન કાઢું તો મને મળી જાય? તો કે ભાઈ 9ને કોમન કાઢીએ તો આપણને મળી જશે. માટે 9 કોમન કાઢીએ તો 9 તારી 27 ક્યુનો ઘન વત્તા 9 તારી 27 ક્યુનો વર્ગ વત્તા, ખાલી શું બચી જશે અહીંયા આગળ? તો કે ભાઈ ક્યુ, 9ને કોમન કાઢ્યો છે તો ક્યુ આવી જશે. આ બધાને ક્યુ જેવો બનાવું કારણ કે મારું અક્ષર બહુ સારા છે, વત્તા 1. હવે આના માટે આ જે બ્રેકેટ છે એના માટે હું શું ધારું? એમ ધારતા તો આપણને મળશે માટે 9m વત્તા 1. શું મળ્યો? 9m વત્તા 1. જુઓ મિત્રો, થઈ ગયો અહીંયા આગળ 9m વત્તા 1. અને અહીંયા આગળ એટલે કે હું એરો મારીશ તો તમને વધારે આઈડિયા આવશે. આ આપણે શોધવાનું હતું, થઈ ગયું. તો હવે પછી તમે ફરીથી લખી શકો. શું લખી શકો? અહીં એમ બરાબર કેટલા છે? 3Q નો ઘન વત્તા 3Q નો વર્ગ વત્તા ક્યુ, એક પૂર્ણાંક છે. શું છે? એક પૂર્ણાંક છે, થઈ ગયું. ખ્યાલ આવે છે મિત્રો? જો તમને નહીં ખ્યાલ આવતો હોય તો વાંધો નહીં. હવે હજી આપણે એક શોધવાનું બાકી છે, 9m વત્તા 8 ને શોધવાનું છે. શું શોધવાનું છે? 9m વત્તા 8 શોધવાના છે, કે જેના માટે હું પાછળ જાઉં છું, બીજી સ્લાઇડ ઉપર જાઉં છું, કારણ કે આપણને અહીંયા આગળ તકલીફ છે. તો આ જગ્યા ઓછી છે તો આપણે જોઈશું, શું લખી જોઈશું? કંટ્રોલ પી કરીશું. તો આપણી પાસે ત્રીજું રહીશું આપણે શું? તો કે ભાઈ એ બરાબર કેટલા ધારીએ આપણે? તો કે ભાઈ 3Q પાછળ 2 હતા, બરાબર છે ને? 2 જ હતા ને? તો કે ભાઈ રકમમાં 8 હતા, બરાબર છે? રકમ આપણી પાસે શું મળી હતી? 9m વત્તા 8, અને 8 જે છે એ 2નો ઘન છે. માટે અહીંયા ગાડી 3Q વત્તા 2 લીધા. હવે એનો શું કરતા? કારણ કે આપણો જે દાખલો છે એમાં લખ્યું છે કે ઘન કરવાનો, તો 3Q વત્તા 2 આખાનો શું થઈ જશે? ઘન. અને અત્યારે જ મેં સૂત્ર આપ્યું, એ વત્તા બી આખાનો ઘન હોય તો શું? પહેલાનો ઘન, બીજાનો ઘન વત્તા 3AB વત્તા 3AB. ઓકે, પહેલા ઉપર વર્ગ અને બીજા ઉપર વર્ગ, આ રીતે તમારે યાદ રાખી લેવાનું. તો મારી પાસે છે 3Q નો ઘન વત્તા 3AB, એટલે કે 3Q, અને બી મારી પાસે 2 છે પરંતુ પહેલા ઉપર વર્ગ, ફરીથી 3Q વત્તા 2 પરંતુ બીજાનો વર્ગ, અને છેલ્લાનો ઘન એટલે છેલ્લો મારી પાસે 2 છે તો 2નો ઘન. ઓકે, તો હવે જોઈશું 3નો ઘન કેટલો થશે. 27Q નો ઘન વત્તા, અહીંયા આગળ આપણે જોઈશું પહેલાનો ઘન, એટલે કે 3 તારી 9, પરંતુ અહીંયા આગળ પણ 3 તારી 9, 9 તારી 27 અને 2 છે તો 27 દૂના 54 ક્યુનો વર્ગ વત્તા, અહીંયા આગળ 2 દૂના 4 છે તો 3 તારી 9, 9 ચોક 36 36 ક્યુ થઈ જશે
36 ક્યુ અને 2 નો ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 8. આ 36 છે, ધ્યાન રાખજો. 36 અને ક્યુ, આ 9 અને ક્યુ માં જરા ધ્યાન રાખજો, નહીતર ભેરવાઈ જશો. આ બાજુ જોઈશું. હવે આપણી પાસે સંખ્યા શું હતી? 9m8 કાઢવાની છે. તો આ 8 ને હું સાઈડ પર કાઢીશ અને આ બાજુ મારે કંઈક 9m લાવવા પડશે, એટલે કે કોમન કાઢવા પડશે. તો હું કેટલાને કોમન કાઢું? તો કે ભાઈ જો 9 કાઢીએ છે, 9 ના ઘડિયામાં તમને બધા જ મળી જશે, બરાબર છે? 9 ના ઘડિયામાં તો 9 તારી 27, 9 તારી 27 ક્યુ નો ઘન, 9 ના ઘડિયામાં 54, 9 6 54, 6 ક્યુ સ્ક્વેર, 9 6 36, તો 4 ક્યુ કાઉન્સ પૂરો વત્તા 8. હવે આ સંખ્યા છે એના માટે શું ધારી લઈએ? એમ ધારતા તો આપણને મળી ગયું 9m વત્તા 8. સાબિત થઈ ગયું મિત્ર 9m વત્તા 8. આ આપણે શોધવાનું હતું. હવે લખી શકાય અહીં એમ બરાબર કેટલા છે? એમ બરાબર 3 ક્યુ, ચાલો હું જ 9 બોલી દઉં છું, 3 ક્યુ નો ઘન વત્તા 6 ક્યુ નો વર્ગ વત્તા 49, 4 ક્યુ જે છે એક પૂર્ણાંક છે. શું છે? એક પૂર્ણાંક છે. મિત્રો વર્ગખંડમાં જ ભણાવું છું એટલે મારા મિત્રો સ્ટુડન્ટ્સ બોલે છે એક પૂર્ણાંક છે. ઓકે, તો હવે જવાબ લખવો પડશે. તો જવાબ આપણે જે તમારી રકમ જે છે તો કહી શકાય કે કોઈ પણ ધન પૂર્ણાંકનો, તમે દાખલામાં જોશો ને ત્યાં લખ્યું છે, કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન કેટલો મળે છે? 9m અથવા કેટલા હતા? 9m+1 અથવા 9m+8 સ્વરૂપમાં મળે છે. મિત્રો બહુ જ સરળ દાખલો છે. જો મિત્રો તમને અમારું કામ પસંદ પડતું હોય તો પ્લીઝ તેને લાઈક કરો, શેર કરો ને, અરે યાર આ તમારી યુટ્યુબ ચેનલ છે તો એને સબસ્ક્રાઇબ કેમ નથી કરતા? જલ્દીથી કરી દો. ફરીથી મળીશું, ત્યાં સુધી મને અને પ્રણવને રજા આપો. થેન્ક યુ વેરી મચ.